છે કેમ કે ઝીણા બાવળ મળે છે. આપ જોઈ શકો છો કે છે. તો તમે કેટલા વર્ષથી અહીંયા સેવા આપો છો? દોસ્તો આપણે બોરદેવી આવીએ તો ત્યાંની જે ભોજન છે તે ફ્રીમાં જમાડે છે. આપ જોઈ શકો છો કે લોકો છે તે જે લોકો પરિક્રમ કરીને આવતા હોય તો તે બધાને ભાવથી જમવા માટે અહીંયા આપે છે અને ફ્રીમાં. તો શું કેવું તમારું? એકદમ ભોજલ બાપાનું છે સેવા ફ્રીમાં. એકદમ એકદમ ફ્રીમાં. શું શું જમવાનું? દાળ, કઢી, ખીચડી, બાજરી, રોટલા, મરચા, છાશ, શાક, બધું ગરમા ગરમ. તો આપ જોઈ શકો છો બધું ગરમા ગરમ. તો આપ જોઈ શકો, આપ જોઈ શકો છો કે સામે જે બધા લોકો આવતા હોય તો ભાવથી છે તે લોકો જમાડવા માટે વિનંતી કરતા હોય છે. આપ જોઈ શકો છો. સવાર, સાંજ અને બપોર ત્રણે ટાઈમ ફ્રીમાં હોય છે. તો આપ જોઈ શકો છો શ્રદ્ધાળુ જે જાય છે તેના માટે ફ્રીમાં સેવા છે. આપના ભોજા બાપા પરિવાર અને એના ગોર્ધન બાપા શિષ્ય અને અમદાવાદ બાપુનગર નિકોલ નવા બાપુનગરનું મંડળ આજે 27 વર્ષથી આ સેવામાં કાર્યરત, વિના મૂલ્યે પ્રસાદ લીલી પરિક્રમા નિમિત્તે દર વર્ષે આ બાપાનો શિલો ચાલુ છે. સવારે નાસ્તામાં ગાંઠિયા, ભાખરી, રોટલી, બપોરના દાળ, ભાત, શાક, રોટલી અને મરચા અને સાંજનું ભોજન રોટલા, રોટલી, ખીચડી, કઢી, શાક અને રાયતા, મરચા, છાશ આવી સેવા આપીએ છીએ અમે. આપ જોઈ શકો છો કે ત્રણે ટાઈમ તમને જમવાનું અહીંયા મળી રહે છે. તો અંદર શું જમવાની વ્યવસ્થા છે અને કેટલો લોકો જમે છે તે પણ આપણે જોઈએ. આપ જોઈ શકો છો કે અંદર ખૂબ સારી એવી વ્યવસ્થા છે. આ બાજુ ભાઈઓ છે તે જમે છે અને આ બધું પણ જમવાનું છે. તો તમને બતાવું શું શું જમવાનું છે તે. તો જોઈ શકો છો કે જમવાની જે વ્યવસ્થા છે તે રોટલી છે, રોટલો છે, દાળ છે, ટોટલી જમવાનું તમને અહીંયા મળી રહેશે. તો તમે કેટલા વર્ષથી અહીંયા સેવા આપો છો? કેટલા વર્ષથી સેવા કરવા આવો છો? 25 વર્ષથી. જોઈ શકો છો બધું મંડળ છે તે 25 વર્ષથી અહીંયા સેવા આપે છે અને પેલી બાજુ છે તે બધાને લાઇનમાં જમાડે છે. આપ જોઈ શકો છો કે સરસ રીતે બે લાઇન કરેલી છે અને લાઇનમાં બધાને જમાડે છે. જોઈ શકો છો. અને તમે થોડા થોડા અંતરે જશો તો તમને ફ્રીમાં એકદમ જમવાનું અહીંયા આપતા હોય છે. તો હવે આપણે આગળ જઈને જોઈએ. સીધા મળીએ હવે બોર તળાવ. જય ગિરનારી. તો અત્યારે જો આપણે બોર તળાવે પહોંચી ગયા છીએ અને જમી ખાવીને અત્યારે દોસ્તો હું કહેવાય કે આ બોર તળાવની જગ્યામાં સરસ મજાનું ખાન ટોપીનું અત્યારે દોસ્તો નાટક રચાઈ રહ્યું છે. તો તમને અજય ભાઈ બતાવશે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેશે. તો પેલી બાજુ જો સ્ટાર્ટ કરી દીધું રમવાનું છે થોડી વારમાં જે ચાલુ થશે એ તો આપણે બોર દેવીએ પૂરી ગયા છે અને અહીંનું શું કઈ રીતનું જગ્યા છે અને કઈ રીતનું પબ્લિક છે તે પણ આપણે જોવાનું છે. તો આ જો પેલી બાજુ બધી જગ્યા અને પેલી બાજુ આપ જોઈ શકો છો કે અન્નક્ષેત્ર બધે ચાલુ છે. તો બધી ટોટલી જગ્યાએ અન્નક્ષેત્ર ચાલુ છે. તો એકદમ ફ્રીમાં અન્નક્ષેત્ર કરાવે છે અને આપ જોઈ શકો છો કે ઉપરનો વ્યૂ જોરદાર આવે છે. જૂનાગઢ બોર દેવી, જૂનાગઢ બોર દેવી જઈ આગળ. હવે સામે છે બોરદેવી માતાજીનું મંદિર. દર્શન કરીએ બોરદેવી માતાજીને. ચાલો આગળ દર્શન કરવા. બોરદેવી માતાજીનું મંદિર છે. જોઈ શકો છો કે અત્યારે શ્રદ્ધાળુ છે તે હજારોની સંખ્યામાં દર્શન કરવા આવી રહ્યા છે. ગિરનારી
ગિરનારી તો જો આપણે શું કહેવાય કે બોરદેવી માતાજીના દર્શન કરીને જે મેન ગિરનાર પર્વતની અંદર જે મોટામાં મોટું જો ગ્રાઉન્ડ કહેતા હોય તો અહીંયા બોરદેવી માતાજીના મંદિરની પાછળ આ મોટું વિશાળ ગ્રાઉન્ડ છે અને આપણી સાથે છે રાજુભાઈ અને અમને એનો ઘણો સાથ સહકાર આપ્યો છે બોટાદના છે અને ઘણું બધી અમને એને માહિતી આપી છે કેમ કે એને પરિક્રમા અમારી કરતાં ઘણી કરી છે અને અમારી તો પહેલી વાર છે તો રાજુભાઈ અમને ઘણી બધી આમાં ગાઈડલાઈન કરી છે એને તો જો આ છે મોટું ગ્રાઉન્ડ આપ જોઈ શકો છો કે જો આ છે બહુ જોરદાર ગ્રાઉન્ડ તો જોઈ શકો છો આ ગ્રાઉન્ડ છે બહુ જોરદાર છે અને આવું ગ્રાઉન્ડ ક્યાંય છે નહીં જે અમને પરિક્રમા કરવા આવો તો આવું ખુલ્લું ગ્રાઉન્ડ તમને નહીં મળે પહેલી બાજુ પણ પર્વત છે પહેલી બાજુ પણ પર્વત પહેલી બાજુ પણ છે પણ તે આ બધી આદુ છે એટલા માટે નહીં બતાવી શકીએ પહેલી બાજુ પણ જે આંબાની છે પહેલી બાજુ સાઈડ પણ છે એ બહુ જોરદાર જગ્યા છે અને આવ કહેવાય કે ફરી અને સારી જગ્યા છે અને ઘણા લોકો અહીંયા પણ જોવા માટે આવી જતા હોય છે જો એક નંબર જગ્યા છે આવ તમને ખુલ્લી જગ્યા મળશે અને આ ગિરનારની ગોદમાં તમને બહુ સરસ મજાની શું કહેવાય સરસ મજાની જગ્યા છે અને બહુ સારી જગ્યા છે તો આમાં બધી જગ્યાએ જે નાઇટમાં જે પરિક્રમા કરીને આવે તો અહીંયા પણ ઘણા લોકો સુવા માટે આવતા હોય છે.